नमस्कार विद्यार्थी मित्रों, सेंट झेवियर शाळाना ऑनलाइन क्लास में आप सर्वेनु हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आपणे शेर हप्ता जे एसपी वन चैप्टर ना जे पॉइंट छे एमां शेर हप्ता नो जे पॉइंट छे ए तरफ आपणे गया था अने जेमां आपणे शेर हप्ता एनो जे अर्थ छे एनी जे जोगवाईओ छे अने એની જે કાર્યવિધિ છે તમને જે આપી છે એ વિશે આપણે વિગતવાર માહિતી મેળવી। શેર હપ્તા જે પૂરેપૂરા ભરપાઈ ન થયેલા શેર પર કંપની દ્વારા મંગાવાતી રકમ જે ભરવા માટે કાયદેસર રીતે શેરધારક બંધાયેલો છે, આ આખી કાર્યવિધિ છે જે કંપની દ્વારા કરવામાં આવશે અને આ કાર્યવિધિને ધ્યાનમાં લઈ અને હપ્તાની જે કાર્યવાહી છે એ તમને બતાવેલી છે જે આપણે લાસ્ટ લેક્ચરમાં પૂર્ણ કરી। તો આ બધું જોગવાઈઓ જે કઈ છે એને પણ ધ્યાનમાં લેવાનું છે, જોગવાઈનો ભંગ ન થાય એ પણ ખાસ આ આખી કાર્યવિધિની મહત્વની બાબત બની રહેશે। છેલ્લે આપણે આ પોઈન્ટ પૂરો કર્યો ત્યારે હજી પણ શેર હપ્તાનો જે છે એ એક પોઈન્ટ બાકી છે જેમાં સેક્રેટરીની ફરજો એ આપણે હજી આ કમ્બાઈન પોઈન્ટમાં બાકી છે। તો આજે આપણે હવે જે પોઈન્ટ લઈએ છીએ એ છે કે હપ્તા અંગેની સેક્રેટરીની ફરજ। આમ તો આ પોઈન્ટ એવો છે કે જો તમને કાર્યવિધિ યાદ હોય, મેં તમને શેર વહેંચણીમાં પણ કીધું હતું કે જો શેર વહેંચણીની કાર્યવિધિ યાદ હોય તો તમે સેક્રેટરીની ફરજો બહુ સરળતાથી યાદ રાખી અને લખી શકો, કારણ કે એ જ બધું કામ એને કરવાનું છે। જો હપ્તાની સાત મુદ્દાની કાર્યવાહી જે આપણે લાસ્ટ લેક્ચરમાં પૂરી કરી એ તમને ખબર હોય તો તમે સરળતાથી આ સેક્રેટરીની ફરજો જે છે એ પણ લખી શકો છો, કારણ કે આખી કાર્યવાહી મુજબ જ એ કામગીરી સેક્રેટરીની છે। છતાં પણ જે પોઈન્ટ આપ્યા છે અને જે વિગત છે એને આપણે સમજીએ છીએ, તમે આને ધ્યાન આપો ટેક્સ્ટ બુકની અંદર અને એક પછી એક પોઈન્ટ હું સમજાવું છું, તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે આખું જે છે કાર્યવિધિ મુજબ જ ચાલે છે। શેર હપ્તાની જોગવાઈ મુજબ એવું પહેલી જોગવાઈ એવી હતી કે નિયમનપત્રની જોગવાઈ હોવી જોઈએ, તો હવે પછી શેર હપ્તા છે, આની પછી શેર જપ્તી છે કે નેક્સ્ટ ચેપ્ટર શેર ફેર બદલી છે, આ બધામાં જ્યારે સેક્રેટરીની ફરજ આવશે ત્યારે પહેલી ફરજ જે અહીંયા આપી છે એ સેમ રહેશે કે નિયમનપત્રની જોગવાઈ તપાસ, એ હપ્તા હોય જપ્તી હોય ફેર બદલી હોય બધામાં સેમ જ પહેલી ફરજ આ જ રહેશે। એટલે યાદ રાખીને લખી જ નાખવાનું કે શેર હપ્તા મેળવવા અંગેની નિયમન પત્રમાં જોગવાઈ તપાસ, અને એ જોગવાઈ છે જ તે, કારણ કે એ જોગવાઈ વગર હપ્તાની જે છે કાર્યવાહી નથી કરી શકાતી, તો એને ધ્યાનમાં લઈને આ જોગવાઈ તપાસવાનું કામ જે છે એ કંપની સેક્રેટરીનું રહેશે, બરાબર? એટલે આ પહેલી ફરજ થઈ ગઈ। આગળ વધીએ છીએ, ત્યાર પછી જે ફરજ આપી છે એ હવે આ આખી કાર્યવિધિ મુજબ ચાલે છે। સંચાલક મંડળની સભા બોલાવી તેમાં હપ્તા મંગાવવા અંગેનો ઠરાવ પસાર કરવો। જો ઉપર તમને હપ્તા મંગાવવાની વિધિમાં પહેલો જે હપ્તા મંગાવવાનો જે મુદ્દો છે એ હપ્તાનો ઠરાવ એ જ પોઈન્ટ છે, એટલે એ જ આખી વાત અહીંયાથી શરૂ થાય છે। સેક્રેટરી જ આ સભા બોલાવશે જેમાં સંચાલકોને આ રજૂઆત કરશે કે આપણે હપ્તા જે છે મંગાવવાની જરૂર છે, અને સંચાલક મંડળ આ બાબતે એમને મંજૂરી આપશે એટલે કે એનો ઠરાવ પસાર કરશે। તો આખી જે ઠરાવ પસાર કરવાની કાર્યવાહી છે એ પણ સેક્રેટરી જ કરશે હપ્તા માટેની, બરાબર? જો કાર્યવિધિના મુદ્દાના નામ યાદ હશે તો પણ તમે આ આખી ફરજો જે છે એમાંથી કોઈ પણ પોઈન્ટ તમને પૂછાય એ લખી શકશો। આ પ્રશ્નની રીતે પૂછાય ત્યારે આ 3 માર્ક સુધીમાં આવી શકે, 4 માર્કમાં 4 ફરજો એવી રીતે પણ આવી શકે, અને 3 માર્કમાં 3 અથવા તો કાંઈ ન કીધું હોય તો 6। પણ કાર્યવિધિમાં પહેલી ફરજ મેં તમને ખાસ કહી દીધી કે પહેલી એ જોઈએ છે કે નિયમનપત્રની જોગવાઈ તપાસ, અને ત્યાર પછી જે કાંઈ આખી જે કાર્યવિધિના મુદ્દા છે એ જ આમાં ફરજમાં આપેલા છે, બરાબર? એટલે બધું કમ્બાઈન એક સાથે 2 પ્રશ્નો તમે યાદ રાખી શકો, મૂળ કાર્યવાહી યાદ હોવી જોઈએ, કારણ કે એ વિગતવાર લખવાની છે, આમાં તો ખાલી એની આ કરવાનું છે એટલું કરે છે એમ જ કરવાનું લખવાનું છે। તો ઠરાવ પસાર કરવાની વાત આવી, એ સ્વરૂપે આ પોઈન્ટ કીધો। ત્યાર પછી આગળ વધીએ છીએ, ત્રીજી જે ફરજ છે એ છે
हफ्तो मंगावता पहला सभ्य पत्रक अने शेर फेरबदली पत्रक बंद रहेशे ते अंगे सात दिवस अगर वर्तमान पत्र में जाहिर नोटिस आपी बराबर ए पण जो नेक्स्ट छे सभ्य पत्रक बंद राखो ए ज मुद्दो अहींया छे सेक्रेटरी ज आ फेरबदली पत्रक अने सभ्य पत्रक बंद राखवानी आखी कार्यवाही करे छे अने जाहिर नोटिस पण ए ज छपावे छे सात दिवस अगाउनी व्यवस्था करे छे के जाहिर जनता ने पण आ जाहिर नोटिस द्वारा खबर पड़ी जाए कि आ रीते हप्ताने कार्यवाही शुरू करवानी होवाथी आ बन्ने पत्रको बंद रहेशे बराबर तो ए पण एनी ज फरज छे कम्बाइन जे काय आखी कार्यविधि छे टूंकमां ए ज चाली रही छे बहु सरळताथी आ प्रश्ननो जवाब तमे आपी शको छो ત્યાર પછી આગળ વધીએ છીએ જે છે જે હપ્તો સભ્યોએ હપ્તો ચૂકવવાનો છે તેમની યાદી તૈયાર કરવી અને દરેક સભ્યને હપ્તો મંગાવવા અંગેની નોટિસ મોકલવી જો હપ્તાની યાદી અને નોટિસ એ બે પોઈન્ટને આમાં ભેગા લઈ લીધા છે પણ મૂળ તો કાર્યવાહીની રીતે છે હપ્તો જેને ચૂકવવાનો છે પહેલાં તો એમની યાદી સભ્યપત્રક બંધ કરી દીધું એટલે યાદી જે છે તૈયાર કરી યાદીમાં શું હોય એ આપણને આપ્યું છે અને ત્યાર પછી એ હપ્તો મેળવવા અંગેની નોટિસ જે એમને જાણ કરવાની છે હપ્તાની નોટિસવાળી એ નોટિસ પણ જે રજિસ્ટર્ડ પોસ્ટથી મોકલવાની છે એ પણ સેક્રેટરી તૈયાર કરીને મોકલાવે છે આ બધી કામગીરી આખી કાર્યવાહી માટે એની જ રહેશે એટલે ટૂંકમાં કોઈ પણ આ પોઈન્ટ આવશે આમાં સેક્રેટરીની ફરજો તો રહેશે જ તે કારણ કે સેક્રેટરી એટલે જ કંપનીની અંદર એક અગત્યનો હોદ્દેદાર બને છે ત્યાર પછી બેંકમાં ખાતું ખોલાવવું બેંકમાં ખાતું ખોલાવવું એ પણ પોઈન્ટ છે સેક્રેટરી જ આ ખાતું ખોલાવે છે ઠરાવની નકલ અને વિગતો લઈને કારણ કે હપ્તા ખાતું જે ખુલશે જે લોકોના હપ્તા આવશે એ બધા હપ્તાની રકમ આ ખાતામાં જમા કરવા માટે આ ખાતું ખુલશે અને છેલ્લી ફરજ કે ભરણા ચિઠ્ઠીના આધારે સભ્યપત્રકમાં નોંધ કરવી અને માગ્યા છતાં હપ્તો નહીં ભરનારની યાદી સંચાલક મંડળ સમક્ષ રજૂ કરવી બરાબર જે લોકોએ હપ્તાની કંપનીએ જેને જાણ કરી છે નોટિસ દ્વારા એમણે હપ્તો ભરવાનો છે જો એ લોકો નથી હપ્તો ભરતા તો બેંક કંપનીને ભરણા ચિઠ્ઠી મોકલે છે આ ભરણા ચિઠ્ઠીના આધારે ખ્યાલ આવી જશે કે માગવા છતાં પણ કોણે કોણે હપ્તો નથી ભર્યો એવા લોકોની એક બીજી યાદી તૈયાર થશે કે હવે આ લોકોના જ હપ્તા બાકી છે બાકી બધાએ તો આ હપ્તો ભરી દીધો છે સેક્રેટરી આ યાદી ભરણા ચિઠ્ઠીના આધારે તૈયાર કરશે અને સંચાલક મંડળને રજૂ કરશે કે હવે આ લોકોનું જેના હપ્તા નથી આવ્યા એનું શું કરવાનું છે એ હવે થશે આગળની કાર્યવાહી બરાબર તો છ મુદ્દામાં આ એની ફરજો જે છે આપેલી છે કાર્યવાહી જ યાદ રાખવાની છે કાર્યવાહી મુજબ જ ફરજો તમે સરળતાથી લખી શકશો બરાબર તો આખો પોઈન્ટ અહીંયા પૂર્ણ થાય છે શેર હપ્તાનો શેર હપ્તા જે શેર બહાર પાડ્યા પછીના જે વહેંચણી પછીના શબ્દો હવે જે આ ચેપ્ટરમાં બાકી છે એમાંથી આ શબ્દ આપણે પૂર્ણ કર્યો શેર હપ્તા અને એની વિગતવાર માહિતી આપણે અહીંયા જોઈ તો શેર હપ્તાનો છેલ્લો જે કાર્યવિધિનો મુદ્દો હતો ને હમણાં જે આપણે ફરજમાં પણ જોયું કે ભરણા ચિઠ્ઠીને આધારે હવે જેને હપ્તા નથી ભર્યા એવા લોકોની યાદી સેક્રેટરી તૈયાર કરે છે અને સંચાલક મંડળ સમક્ષ રજૂ કરીને એવી માગણી કરે છે કે હવે આગળ શું કરવું એ જણાવો એટલે આગળની કાર્યવાહી શું હોઈ શકે એ હવે તો એ જે આગળની કાર્યવાહી છે એ હવે પછી આવે છે મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે એને કહેવાય છે શેર જપ્તી બરાબર અહીંયા હપ્તાની વાત પૂરી થઈ ગઈ કારણ કે હપ્તા જેના હતા એના ભરાઈ ગયા જેણે નથી ભર્યા એની ઉપર હવેની કાર્યવાહી જશે જે બનશે શેર જપ્તીની કાર્યવાહી બરાબર આ નામ ઉપરથી તમને આમ તો ખ્યાલ આવી જશે કે આ શેર જપ્ત કરવાનો મુદ્દો છે અને સભ્ય પદનું જે આપણે ચેપ્ટર પૂર્ણ કર્યું છે જે એમાં પણ જે સભ્યપદનો અંત છે એમાં શેર જપ્તી દ્વારા અંત બતાવેલો છે એ જ મુદ્દો આ વિગતવાર આપ્યો છે ત્યાં તો ખાલી એટલું હતું કે શેર જપ્ત થવાને લીધે સભ્યપત્રકમાંથી નામ નીકળી જાય છે પણ એની જે સંપૂર્ણ જેનો અર્થ છે એની વ્યાખ્યા છે એની કાર્યવાહી છે એની અસરો છે અને ફરજો છે એ બધું હવે આ જપ્તીના આખા મુદ્દામાં બતાવ્યું છે તો વિદ્યાર્થી મિત્રો આ પોઈન્ટને આપણે જોઈએ છીએ કે આ જપ્તી એકચ્યુઅલી શું છે તો એ રિલેટેડ છે શેર હપ્તા સાથે જ્યારે હપ્તો મંગાવવા છતાં પણ કોઈ શેરધારક જેમ આગળની પોઈન્ટમાં આપણે જોયું કે કંપનીએ તો કીધું કે તમે હપ્તો ભરી દો નોટિસ દ્વારા જાણ કરી કે આ તારીખ આપી આ છેલ્લી તારીખ સુધીમાં તમારે હપ્તો ભરવાનો છે છતાં પણ કોઈ શેરધારકે હપ્તો નથી ભર્યો
तो आगळ कार्यवाही थशे ये झपटी थशे। अने आ कार्यवाही मुजब ए कोना ऊपर लागू पड़शे, तो के जेणे मांगवा छतां पण हप्तो नथी भर्यो अने हप्तो भरवानी तारीख वही गई छे, पछी आ कार्यवाही तरफ आगळ वधाशे। बरोबर, तो आपणे जोईए छीए કે આ શેર જપ્ત કરવાની જે વાત છે એ શું કહેવા માંગે છે। બરાબર, તો પહેલા શેર જપ્તીનો અર્થ, હવે અહીંયા જુઓ તમે અર્થ અને વ્યાખ્યા બે આપ્યું છે અને બે અલગ અલગ રીતે બતાવ્યું છે। અર્થ થોડો શોર્ટ છે અને વ્યાખ્યા ઘણી બધી લાંબી છે, તો તમને બેમાંથી એક પૂછાય કે આનો અર્થ લખો તો અલગ થઈ જાય છે અને વ્યાખ્યા લખો તો અલગ થઈ જાય છે, એટલે બેમાં ખાસ આ બાબતમાં ધ્યાન રાખજો। તો આપણે પહેલા શેર જપ્તી એટલે શેર જપ્ત કરી લેવાનો અર્થ જે બતાવ્યો છે એને જોઈએ છીએ, તમને આપેલો છે તમે ખાસ ધ્યાન આપો। શેર જપ્તી એટલે શેર પર મંગાવેલ હપ્તો વસૂલ નહીં આવતા આખરના ઉપાય તરીકે શેર પર ભરાયેલી રકમ જપ્ત કરવી। જો આખરનો ઉપાય એટલે છેલ્લો ઉપાય, શેર જપ્તીમાં પણ મેં તમને ત્યાં સભ્યપત્રકમાં પણ કીધું હતું, સભ્યપદનું જે ચેપ્ટર ચાલ્યું કે એમાં તમારે શેર તો જપ્ત થાય છે સાથે જે રકમ ભરાયેલી છે એ પણ કંપની જપ્ત કરી લે છે। આ એનો અર્થ છે કે અત્યાર સુધી તમને કીધું કે ભાઈ હપ્તો ભરી ગયો, તમે હપ્તો ભરવાનો જે છે સમયગાળો તમારો પૂરો થઈ ગયો, હવે તમે હપ્તો નથી ભર્યો એટલે કંપની પાસે એક વિકલ્પ રહે છે જેને આખરનો ઉપાય એટલે છેલ્લો વિકલ્પ કીધો છે કે તમારા શેર કંપની લઈ લેશે અને તમારા ભરેલા નાણાં અત્યાર સુધી ભરેલા નાણાં પણ જપ્ત કરી લેશે। બરાબર, તો આ એનો અર્થ કહેવાશે જેને શેર જપ્તીનો અર્થ, તો આ એકમાંથી વ્યાખ્યા અર્થ એ અલગ થઈ જશે કારણ કે વ્યાખ્યા પાછી અલગ બતાવી છે, એટલે બેમાંથી શું પૂછાણું એ ખાસ સમજીને આપણે જવાબ આપવાનો છે। બરાબર, તો આખરના ઉપાય તરીકે શેર પર ભરાયેલી રકમ જપ્ત કરવી એ અર્થ છે, પણ એને જો આખું તમારે વ્યવસ્થિત સમજવું હોય તો એની જે વ્યાખ્યા છે એમાંથી તમને આ મિનિંગ પૂરો મળશે, ખાલી અર્થ ઉપરથી નથી ખબર પડતી, એટલે આપણે એની જે વ્યાખ્યા છે શેર જપ્તીની એને જોઈએ છીએ। તમને આપેલી છે અને વ્યાખ્યા થોડી લાંબી છે એટલે ખાસ એમાં જોજો કે શેર જપ્તી એટલે કાયદેસર રીતે મંગાવેલ બાકી હપ્તા નહીં ચૂકવવાના કારણે, જો કાયદેસર રીતે કંપની કાયદેસર રીતે બધી ફોર્મેલિટી મુજબ જ આ હપ્તા મંગાવે છે, કાયદેસર રીતે મંગાવેલ હપ્તા બાકી હપ્તાની રકમ નહીં ચૂકવવાને કારણે આર્ટિકલ્સની જોગવાઈ, જે આર્ટિકલ્સ જે નિયમનપત્ર છે ટૂંકમાં આર્ટિકલ્સ ઓફ એસોસિએશન કહેવાય જેને, એ આર્ટિકલ્સની કાયદેસરની વિધિ મુજબ કંપની દ્વારા શેર જે હોલ્ડર છે એણે આજના દિવસ સુધી જેટલી રકમ શેર પર ભરેલી છે એટલી રકમ જપ્ત કરવી। આર્ટિકલ્સની જોગવાઈ મુજબ જે કાયદેસરની વિધિ છે એ મુજબ આજ દિન સુધી ભરેલી રકમ જપ્ત કરવી, અત્યાર સુધી જેટલા પૈસા ભર્યા છે એટલા જપ્ત કરવા અને તેનું નામ સભ્યપત્રકમાંથી દૂર કરવું અને તે શેરહોલ્ડરના સભ્યપદનો ફરજિયાત અંત લાવવો। શેર જપ્તીથી હંમેશા સભ્યપદનો અંત આવે છે, તો સભ્યપત્રકમાંથી નામ રદ કરો, તમને મેં કીધું કે અંતમાં જે સભ્યપદના અંતનો જે મુદ્દા છે એમાં પણ શેર જપ્તી છે જ તે, અને ત્યાં આપણે સમજી ચૂક્યા છીએ કે હપ્તા ન ભરવાને લીધે જ તમારા શેર જપ્ત થાય છે, પણ માત્ર શેર જપ્ત થાય છે એવું નહીં, આજ દિન સુધી ભરેલી શેર ધારકે જેટલી રકમ હતી, માની લો કે એને 5 હપ્તા ભરવાના હતા અને 3 ભર્યા હતા, ચોથા હપ્તા માટે કંપનીએ કીધું કે તમે હપ્તો ભરી દો, એણે ચોથો હપ્તો ન ભર્યો એટલે 3 હપ્તા જે અગાઉ સુધીના જે ભરાયેલા હતા એ રકમ અને અત્યાર સુધીની જે શેર છે એ બધું કંપની જપ્ત કરી લેશે, એટલે પહેલાની ટૂંકમાં બધી રકમ સાથે શેર જપ્ત થશે, પ્લસ એનું નામ સભ્યપત્રકમાંથી નીકળી જશે અને એના સભ્યપદનો અંત આવશે, તો ફરજિયાત એના સભ્યપદનો અંત લાવવો એટલે શેર જપ્તી। આ છે એની વ્યાખ્યા, જે આખી વ્યાખ્યા કહી શકાશે અને પ્રોપર મિનિંગ આનો આ જ રીતે થશે। ડેફિનેશન્સ બહુ વ્યવસ્થિત છે, જ્યારે ઉરામાં ખાલી આખરના ઉપાય તરીકે ભરાયેલી રકમ જપ્ત કરવી એટલું જ કહે છે, પણ આમાં એનો અંત આવે છે, સભ્યપદ પણ એનું સમાપ્ત થાય છે,
આ એવું પગલું છે કે જે ન છૂટકે કંપનીએ આખરના ઉપાય તરીકે લેવું પડે છે, પણ આ એક પ્રકારનું શિક્ષાત્મક પગલું છે અને એવું પણ કહી શકાય કે આ અપ્રિય પગલું પણ છે, પણ છતાં પણ કંપનીએ ના છૂટકે આ લેવું પડે છે. કારણ કે કોઈ પણને પોતાના શેર રકમ ભરાયેલી બધું જપ્ત થઈ જાય, સભ્યપદનું સમાપ્ત થાય, આ બધી વસ્તુ ન ગમે એટલે એને અપ્રિય પણ લાગે. પણ તમને કીધું, હપ્તામાં આપણે કાર્યવિધિ જોઈ કે આખી કાર્યવિધિ મુજબ તમને કહેવામાં આવે છે, છતાં પણ તમે હપ્તા નથી ભરતા, તો કંપની પાસે બીજો કોઈ વિકલ્પ નથી. એટલે કંપની આ શેર જપ્ત કરે છે, પૈસા લઈ લે છે અને સભ્યપદ સમાપ્ત. એ શિક્ષાત્મક પગલાં તરીકે પણ આપી દેલું છે. બરાબર, જે આર્ટિકલ્સ નિયમનપત્રની જોગવાઈને કે એની જે કાયદેસરની વિધિ છે એને ધ્યાનમાં લઈને કરવામાં આવશે. હપ્તા માટે પણ નિયમનપત્રની જોગવાઈ હતી એમ અહીંયા પણ સ્પષ્ટ વ્યાખ્યામાં કીધું છે કે આમાં પણ નિયમનપત્રની જોગવાઈ લાગુ પડે છે. તો એ સત્તા મુજબ આખી જે કાર્યવાહી છે એ તમને હવે આપેલી છે. આનો એની વ્યાખ્યાથી થોડી લાંબી વ્યાખ્યા છે. હવે આ હપ્તાની જેમ કાર્યવાહી હતી એ પૂર્ણ થઈ કે ભાઈ હપ્તા પત્રકમાં શું નોંધ થઈ, તો કે જેણે હપ્તા ભર્યા છે એનું નામ લખાઈ ગયું, જેણે નથી ભર્યા એની માટે એક બીજી યાદી તૈયાર થઈ અને હવે જપ્તી તરફ જવા માટે સૂચના મળશે. પણ એ જતા પહેલા આખી જે કાર્યવાહી છે એ જપ્તીની તમને આપી છે, એના પણ પોઈન્ટ છે અને એ પણ આપણે વિગતવાર આજે સમજીએ છીએ કે જપ્તી કઈ રીતે થાય છે અને એમાં કાર્યવિધિ કઈ રીતે ચાલે છે. બરાબર, તો કાર્યવિધિ જોઈએ છીએ. તો આની અંદર આપણે વાત લઈએ છીએ પેલા હપ્તાના પોઈન્ટથી, કારણ કે હપ્તામાં છેલ્લે એવું કીધું કે જે લોકોએ નથી હપ્તા ભર્યા એવા લોકોની બાકી હપ્તાની યાદી તૈયાર કરવાની હોય છે. જો જે લોકોએ હપ્તા ભર્યા, આપણે લાસ્ટ લેક્ચરમાં 10 જણા એઝ્યુમ કર્યા હતા કે જે લોકોમાંથી હપ્તા ઉઘરાવાના હતા, 10માંથી 8 તો ભરી દીધા. હવે 2 એવા વધ્યા હતા કે જે લોકોએ માગવા છતાં પણ હપ્તા ન ભર્યા, તો આ યાદી કોની થશે? એ જે 2 જણા જેણે હપ્તા ત્યારે ન ભર્યા, તારીખ વૈગી છતાં પણ હપ્તા ન ભર્યા, એવા લોકોની બાકી હપ્તાની યાદી થશે. ઘણા એવું સમજે કે હપ્તાની યાદી એટલે ઓલી પહેલી ફરી વાર રાખે, એવું નથી. આ જે લોકોએ માગવા છતાં હપ્તા નથી ભર્યા એની યાદી તૈયાર કરવાની વાત આવે છે. તો આની અંદર તો એ કઈ રીતે તૈયાર થાય? તો કે ભરણા ચિઠ્ઠીના આધારે. બેંક જે ભરણા ચિઠ્ઠી કંપનીને મોકલે છે એ ચિઠ્ઠીમાં એવું સ્પષ્ટ થયેલું છે કે આ 10માંથી આટલા તો પૈસા ભરી દીધા છે, હજી આ 2 બાકી છે અને એને આધારે જ આ બાકી હપ્તાની યાદી તૈયાર થાય છે. હવે સેક્રેટરી શું કરશે? તો કે સંચાલક મંડળની સભામાં આ જે બાકી હપ્તા છે એવા લોકો માટેની એક સભા બોલાવશે. એટલે એમને સંચાલકોની સભા બોલાવશે અને એમાં એમને કહેશે કે આ એવા લોકોની યાદી છે કે જે લોકોએ રકમ નથી ભરી, જે બેંકની એટલે એની યાદી સેક્રેટરીએ તૈયાર કરી છે. આ યાદીના અનુસંધાને એ સંચાલક મંડળની સભામાં એની રજૂઆત કરશે, પણ અત્યારે ભરણા ચિઠ્ઠીને આધારે આ યાદી માત્ર તૈયાર કરશે. અને એ 2 જણા આપણે ગણ્યા કે જેને હજી નથી ભરી, અને પછી તરત ને તરત એ જ યાદી એ સંચાલક મંડળ સમક્ષ આ બાકી હપ્તાની યાદી રજૂ કરશે, જે તમારો બીજો પોઈન્ટ છે. જે યાદી એને તૈયાર કરી ભરણા ચિઠ્ઠીના આધારે એ યાદી સંચાલક મંડળ સમક્ષ રજૂ કરશે. સંચાલક મંડળની અંદર એ સભા બોલાવીને વાત કરશે કે આ લોકોની હજી પણ પૈસા ભરાણા નથી, આનું શું કરવું છે. એટલે સંચાલક મંડળ ચર્ચા વિચારણા જરૂરી બાબતો વિશે વાતચીત કરશે અને પછી નિર્ણય કરશે કે નહીં આ લોકો માટે આગળ શું કરવું. તો એ માટે એ સેક્રેટરીને સત્તા આપશે કે તમારે આગળની આ જે કાર્યવાહી છે જેણે હપ્તા નથી ભર્યા એને હવેના પોઈન્ટ તરફ જવાનું છે. જો આ બધા મુદ્દામાં ક્યાંય પણ હજી એવું નથી કીધું કે તમે એના શેર જપ્ત કરી લો, હવે વાત આવે છે જપ્તી તરફ જવાની. પણ એ જતા પહેલા કંપની શેર ધારકને એક ચાન્સ આપે છે કે તમે હપ્તા ભરી દો ને, એ છે. તો આ તમને સમજાણું કે પહેલા જેણે હપ્તા નહોતા ભર્યા એની બાકી હપ્તાની યાદી સેક્રેટરીએ તૈયાર કરી અને બાકી હપ્તાની યાદી સંચાલક મંડળ સમક્ષ રજૂ કરી, જેને લીધે સંચાલક મંડળ સેક્રેટરીને એમ કહેશે કે હવે આગળ તમે વધો. પણ એ માટે શું કરવાનું? તો સંચાલક મંડળ સેક્રેટરીને એવી પરવાનગી આપશે કે આ જે લોકોની તમે યાદી અમારી સુધી લાવ્યા એમને તમે એક સ્મૃતિપત્ર મોકલો. થર્ડ પોઈન્ટ આવે છે સભ્યને સ્મૃતિપત્ર મોકલવાનો.
બરાબર. પહેલા આ સ્મૃતિપત્ર, સ્મૃતિપત્ર એટલે આપણે રિમાઇન્ડર લેટર કહેવાય, સ્મૃતિ એટલે મેમરી, બરાબર, રિમાઇન્ડ કરવા માટે કે કદાચ આપણે તો કીધું હતું કે ભાઈ હપ્તા ભરી ગયો પણ છતાં પણ કોઈક શેરધારકથી ભૂલાઈ ગયું છે કે એને ક્યારે વ્યવસ્થા નહોતી, તો એને એક ચાન્સ આપીએ. એટલે પહેલાં એને જણાવીએ કે તમારી તો આમાં શું કહેવામાં આવે છે. સ્મૃતિપત્ર જે એવું કહે છે કે તમને નિયત સમય મર્યાદામાં બાકી હપ્તાની રકમ તમે જે ભરી નહોતી એ માટે આ તમને સ્મૃતિપત્ર અમે મોકલીએ છીએ. ઓલી સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે હપ્તાની, પણ તમે એ હપ્તાની રકમ ભરી નથી, એટલે તમને આ સ્મૃતિપત્ર દ્વારા એવું યાદ અપાવીએ છીએ કે તમારી હપ્તા ભરવાની તારીખ વહી ગઈ છે. હવે તમે એ રકમ વ્યાજ સહિત ચોક્કસ એક તારીખ પણ એમાં આપવામાં આવે છે કે આ તારીખ સુધીમાં એ રકમ ભરી દો, પણ હવે વ્યાજ સાથે. બરાબર, પહેલાં જે હતું એ હપ્તો ભરવાનો હતો, એ નિયમિત રીતે હતો, પણ એ તારીખ કીધી હતી એ તારીખે શેરધારકે હપ્તો ભર્યો નહીં. એટલે હવે સંચાલકો એવું કહે છે કે પહેલાં એમને સ્મૃતિપત્ર સેક્રેટરી મોકલશે, સેક્રેટરીને એવી પરવાનગી આપે છે, સેક્રેટરી આ સ્મૃતિપત્ર તૈયાર કરીને એમને મોકલશે. એટલે ટૂંકમાં એક લેટર જ છે, એ રીતે એને જાણ કરે છે કે તમારી હપ્તા ભરવાની છેલ્લી તારીખ વહી ગઈ છે, તમે હવે જે રકમ છે એ વ્યાજ સહિત હપ્તાની રકમ ભરી દો અને એ આ તારીખ સુધીમાં ભરી દો. બરાબર, ચોક્કસ તારીખ અને વ્યાજ બે વસ્તુ માહિતી. આવો પત્ર કહેવાશે સ્મૃતિપત્ર. જો હજી એમ નથી કીધું કે તમારા શેર જપ્ત કરી લેશું કે એવું કાંઈ નહીં, ખાલી યાદ આપે છે. બરાબર, તો આને ધ્યાનમાં લઈ અને આ કહેવાશે સ્મૃતિપત્ર. હવે સ્મૃતિપત્ર જેને મોકલ્યો એને સ્મૃતિપત્ર મળી ગયો માની લો કે, તો એણે જે કાંઈ વ્યાજ સહિત રકમ ભરવાની થતી હોય એમાં લખ્યું જોઈએ, તારીખ લખી હોય એ તારીખ પહેલાં કે એ તારીખ સુધીમાં એ રકમ ભરી દેશે, એટલે વાત ત્યાં પૂરી થઈ ગઈ. માની લો કે બે હતા, બે એમાંથી એકે ભરી દીધો, તો હવે એક બાકી રહ્યો. બરાબર, એકે તો વ્યાજ સહિત જે છે એ રકમ ભરી દીધી, એટલે એના હપ્તાની ચૂકવણી થઈ ગઈ. હવે એક જે છે એને પણ કીધું હતું, પણ જે તારીખ છેલ્લી વ્યાજ સહિત પૈસા ભરવા માટે સ્મૃતિપત્રમાં કીધી હતી એ તારીખ સુધીમાં પણ એણે તો રકમ ભરી જ નહીં, જે એક બાકી હતો. તો હવે શું થશે? હવે સ્મૃતિપત્ર તો મોકલાઈ ગયો, કદાચ સેક્રેટરી ધારે તો હજી એક બીજો સ્મૃતિપત્ર પણ મોકલી શકે, ભલે એવું ઉલ્લેખેલું નથી, પણ સ્મૃતિપત્ર એક વાર, બે વાર, ત્રણ વાર મોકલી શકાય. પણ છતાં પણ જો કોઈ નથી ભરતો, તો હવે નેક્સ્ટ પોઈન્ટ આવે છે, જે છે અંતિમ ચેતવણી પત્ર મોકલવાનો. બરાબર, જેણે પહેલા હપ્તો નહોતો ભર્યો એને એકવાર સ્મૃતિપત્ર દ્વારા કીધું કે તમે હપ્તો ભરી દો, એમાં પણ વ્યાજ સહિત ભરવા તારીખ આપી, પણ એમાં પણ એણે ન ભર્યું, એટલે હવે એને છેલ્લી ચેતવણી સ્વરૂપે આ અંતિમ પત્ર મોકલાય છે, જે અંતિમ ચેતવણી પત્ર છે. આ પત્ર ઓલા પત્રનો જવાબ, સ્મૃતિપત્રનો એણે કાંઈ જે છે રિસ્પોન્સ નો આપ્યો, કોઈ જવાબ ન આપ્યો, પૈસા ન મળ્યો, એટલે હવે કોઈ પ્રતિભાવ ન મળ્યો, એટલે હવે એને અંતિમ ચેતવણી પત્ર જે રજિસ્ટર્ડ પોસ્ટથી, હપ્તાની નોટિસમાં આગળ કીધું હતું ને, હપ્તાની નોટિસ રજિસ્ટર્ડ પોસ્ટથી મોકલાય છે, એમાં પણ લીગલી રજિસ્ટર્ડ પોસ્ટથી મોકલાશે. બરાબર, જે વ્યક્તિ હપ્તો નથી ભર્યો અને સ્મૃતિપત્રનો પણ કાંઈ જવાબ નથી આપ્યો, એને આ અંતિમ ચેતવણી પત્ર રજિસ્ટર્ડ પોસ્ટથી સેક્રેટરી મોકલે છે અને એને કહે છે, હવે આમાં જો કે 14 દિવસની અંદર, એટલે આ પત્ર મળ્યાથી 14 દિવસ, એટલે આમ તો 2 અઠવાડિયા થાય, પણ આપણે 14 દિવસની રીતે આ MCQ BSQની રીતે પડી આગળ, 14 દિવસમાં વ્યાજ સહિત પૈસા નાણાં ભરી દેવાના છે. આ અંતિમ ચેતવણી છે, હવે પછી કોઈ પત્ર નહીં લખવામાં આવે, પણ હવે પછી શેર જપ્તી થશે. જો વાત જપ્તીની છે, અહીંયા આવે છે, અત્યાર સુધી ક્યાંય પણ કંપની એવું નથી કીધું કે શેર જપ્ત કરી લેશું. આટલો બધો જે છે ચાન્સ આપ્યો, આટલી બધી વાર વિનંતી કરી, પત્રો લખ્યા, છતાં પણ અને હજી પણ અંતિમ ચેતવણી આપે છે કે તમે આ પૈસા ભરી દો વ્યાજ સહિત, તો પણ કોઈ નથી ભરતું, તો શેર જપ્તી થશે. આ પત્ર રજિસ્ટર પોસ્ટથી મોકલવામાં આવશે, 14 દિવસમાં વ્યાજ સહિત નાણાં ભરવાની તાકીદ કરવામાં આવે છે, એટલે સ્પષ્ટ દર્શાવવામાં આવે છે. આમ તો ચેતવણી જ થઈ ગયા કે હવે તમારે પૈસા ભરવા પડશે, નહીતર છેલ્લે કહે છે કે પાલન નહીં થાય તાકીદનું તો શેર જપ્ત થશે, એવી ચેતવણી આપવામાં આવે છે. અંતિમ ચેતવણી કહેવાય છે. બરાબર,
તો આ રીતે કંપની આખી કાર્યવિધિ જે છે એ યોગ્ય રીતે કાયદેસરની જે આર્ટિકલ્સની જોગવાઈ છે ને એ કીધું કે કાયદેસરની વિધિનું પાલન કરીને જ આગળ વધારે છે. હવે અંતિમ ચેતવણી પત્રમાં કીધું કે આ પત્ર મળેથી 14 દિવસમાં તમારે વ્યાજ સહિત પૈસા ભરી દેવાના છે, પણ એની મુદત પણ પૂરી થઈ ગઈ, 14 દિવસ રહ્યા ગયા તો પણ આ વ્યક્તિએ જે છે પૈસા ભર્યા નહીં. તો હવે આ અંતિમ ચેતવણી હતી, એટલે હવે આગળની કાર્યવાહી મુજબ કે શેર જપ્તી થશે એનો ઠરાવ, શેર જપ્તીનો ઠરાવ. બરાબર, સેક્રેટરી આ 14 દિવસની મુદત પૂરી થઈ ગઈ, જે લોકોને કીધું હતું, જેને આપણે એક જ જાહેરો છે, બાકી જે હોય ટૂંકમાં એને કીધું હતું કે ભાઈ 14 દિવસમાં પૈસા ભરી દો, અંતિમ ચેતવણી છે, નહીં તો શેર જપ્ત થશે. 14 દિવસ પૂરા થઈ ગયા એને રકમ ચૂકવી નહીં, એટલે સેક્રેટરી પાછી સંચાલકોને જાણ કરશે, સંચાલક મંડળ સ્પષ્ટ સૂચના આપશે અને ઠરાવ કરી દેશે કે હવે શેર જપ્તી કરી લીધી છે. ઠરાવ થયો એટલે શેર જપ્તી થઈ ગઈ. ઘણાને એવો પ્રશ્ન થશે કે હવે પૈસા ભરે તો, પણ જપ્તીની અંતિમ ચેતવણી પત્રની મુદત પૂરી થઈ ગઈ અને જપ્તીનો ઠરાવ થઈ ગયો પછી જો એ પૈસા ભરવા આવે તો કાંઈ થઈ શકતું નથી, કારણ કે ઠરાવ કરી દીધો એટલે મંજૂરી થઈ ગઈ, હવે તમારા શેર એટલે જેના હપ્તા બાકી હતા એના શેર જપ્ત થઈ જશે. હવે પૈસા ભરે તો કોઈ મહત્વનું નથી, એના શેર જપ્ત થઈ જશે. પણ આ છે શેર જપ્તીનો ઠરાવ, સંચાલક મંડળે એને મંજૂરી આપી દીધી એટલે ઠરાવ પસાર થઈ ગયો, એ સેક્રેટરી પસાર કરાવશે અને શેર જપ્ત થઈ ગયા છે એ સ્પષ્ટ થઈ જશે. બરાબર, કાર્યવાહી કાયદેસર રીતે ચાલે છે. ત્યાર પછી હવે આ જપ્તીનો ઠરાવ થઈ ગયો એટલે એક નોટિસ એ વ્યક્તિને મોકલવામાં આવશે જેના શેર જપ્ત થયા છે, જે શેર જપ્તીની નોટિસ તરીકે. ઠરાવ તો થઈ ગયો કે શેર જપ્તી થઈ ગઈ છે, એટલે ઠરાવની રૂએ, રૂએ એટલે જે દર્શાવ્યું છે કે એના નિયમ મુજબ સેક્રેટરી આ નિર્ણય લેવાઈ ગયો છે એની જાણ જેના શેર જપ્ત કર્યા છે ને એને નોટિસ દ્વારા કરે છે, વ્યક્તિગત એને એક નોટિસ મોકલે છે કે તમારા શેર કંપનીના સંચાલક મંડળની ઠરાવની મંજૂરી બાદ અમે તમારા શેર જપ્ત કરી લીધા છે, એવું એમને લીગલી એક નોટિસ એમના ઘરના સરનામે મોકલે છે. બરાબર, જેથી એને જાણ થાય કે કંપની મારા શેર તો હવે જપ્ત કરી લીધા છે. આ સાથે આ જે ઠરાવની નકલ છે એ ડિપોઝિટરી જેનું જ્યાં ખાતું છે એને અને ફેરબદલી એજન્ટને પણ એ કરે છે. આ લોકોને પણ આ ઠરાવની નકલ મોકલી દે છે કે જે લોકોને પણ ખબર પડે કે આ વ્યક્તિના શેર જપ્ત થઈ ગયા છે. ડિપોઝિટરી એટલે તમારા દલાલ જ્યાં તમારું ખાતું છે, અને ફેરબદલી એજન્ટ પણ હોય છે એને પણ આ જાણ કરી દે છે, કારણ કે કોઈ બીજી ફેરબદલી ન કરાવે એટલે ઘણા એજન્ટ પછી ફેરબદલી કરાવે, તો એ માટે પણ એ લોકોને પણ જાણ કરે છે. સાથે આ જે પોઈન્ટ છે એમાં એક છેલ્લો મુદ્દો ખાસ જુઓ, જે મેં આમાં નથી લખ્યો પણ તમે જોઈ લો, જો મૂર્ત સ્વરૂપ શેર હોય તો સભ્યને શેર પ્રમાણપત્ર કંપનીને પરત કરવા જણાવવામાં આવે છે. મૂર્ત સ્વરૂપના શેર એટલે ફિઝિકલ, તમારા 11મામાં જે છે આ પોઈન્ટ આવી ગયો છે ડિમેટ ખાતું, પણ આ વર્ષમાં મૂર્ત સ્વરૂપની માહિતી તમારે આની પછીના ચેપ્ટરમાં, જે ફેરબદલીનો આખું ચેપ્ટર છે ને એમાં વિગતવાર આવશે. અમૂર્ત એટલે હવે ડિમેટમાં છે, પહેલા મૂર્ત હતા, મૂર્ત એટલે ફિઝિકલ, હવે ડિમેટ છે, પહેલા ફિઝિકલ હતા, એટલે કે પહેલા બધું જે છે એ પ્રમાણપત્ર ઉપર ચાલતું, તમને પ્રમાણપત્રની વિગત પણ 11મામાં આવી ગઈ છે. તો હજી પણ જેની પાસે ફિઝિકલ શેર હોય એને પ્રમાણપત્ર પાછું આપી દેવું પડે છે. હવે આમ તો બધું ડિમેટમાં જ ફેરવી નાખવામાં આવે છે, પણ આ તો ખાલી એક લાઈન છે અને મૂર્ત સ્વરૂપની આખી માહિતી આપણે બીજા ચેપ્ટર જ્યારે લેશું ફેરબદલીનું ત્યારે સમજશું. બરાબર, તો એ રીતે પણ આમાં જણાવે છે. આ વ્યક્તિને પણ જાણ કરી, ડિપોઝિટરી ફેરબદલી એજન્ટ બધાને જાણ કરી દીધી, કંપની કાયદેસર રીતે આગળ વધે છે અને એક જાહેર નોટિસ આપે છે. જાહેર નોટિસ તમને ખ્યાલ આવી ગયો કે વર્તમાન પત્રમાં જ હોય છે, સેક્રેટરી વર્તમાન પત્રમાં એક જાહેર નોટિસ જે છે એ છપાવે છે અને બધા લોકોને એટલે કે જાહેર જનતાને એક સાથે જાણ થાય એટલા માટે આ જાહેર નોટિસ ન્યૂઝપેપરમાં અપાય છે. જાહેર નોટિસમાં એ સ્પષ્ટ કરવામાં આવે છે કે અમુક નંબરના શેર, જે એમાં નંબર પણ આપેલા હોય છે જાહેર નોટિસમાં, એ નંબરના શેરમાં કોઈએ લેવડ દેવડ કરવી નહીં, કોઈ આ શેરની લેવડ દેવડ કરશે નહીં, એ માટે જાહેર નોટિસ છાપામાં આપવામાં આવે છે જેથી જાહેર જનતાને પણ ખબર પડે. બરાબર, આ રીતે
નોટિસ એને તો વ્યક્તિગત તો મોકલી, બીજા બધા જે હતા એને મોકલી, જાહેર જનતાને પણ જાહેર નોટિસ દ્વારા જાણ કરી દીધી. ટૂંકમાં જપ્તી થઈ ગઈ છે એ રીતે. અને છેલ્લે હવે જેના શેર જપ્ત થઈ ગયા છે એ સ્વરૂપે છેલ્લે સભ્યપત્રકમાં નોંધ કરવી, જે આપણે વ્યાખ્યા મુજબ હતું તે કે જે વ્યક્તિના શેર કંપનીએ જપ્ત કર્યા છે, જાહેર નોટિસ આપી દીધી, બધાને જાણ કરી દીધી, એટલે હવે સભ્યપત્રકમાં શેર જપ્તીથી એના શેર લઈ લીધા છે એવી નોંધ કરવામાં આવશે અને એ વ્યક્તિનું નામ સભ્યપત્રકમાંથી દૂર કરી દેવામાં આવશે અને એનો સભ્યપદનો અંત આવશે. એ સ્પષ્ટ કંપની સભ્યપત્રકમાં એવી નોંધ કરે છે કે આ વ્યક્તિનું જપ્તીને લીધે સભ્યપત્રક સમાપ્ત થયું છે. બરાબર, એ રીતે નોંધ થશે અને એ વ્યક્તિ સભ્યપદ ગુમાવશે. આ છે જપ્તીથી સભ્યપદનો અંત. બરાબર, તો આખી કાર્યવાહી જુઓ, આઠ મુદ્દાની કાર્યવાહી છે, ત્રણ અને ચાર માર્કના બધા પ્રશ્નો છે જે તમને પૂછાતા હોય છે. શોર્ટ ક્વેશ્ચનની રીતે અમુક મેં તમને કીધા એ પણ તમારે યાદ રાખવાના છે, પણ આખી કાર્યવાહી ત્રણ અને ચાર માર્ક સુધીમાં આવે છે. હવે આ કાર્યવાહી અહીંયા પૂર્ણ થઈ છે, પણ ખાસ એક વસ્તુનું ધ્યાન રાખજો કે ઘણા બધા એવું કરે છે કે જ્યારે હપ્તાનો પ્રશ્ન પૂછે કે હપ્તાની કાર્યવાહી લખો, તો એની સામે એ લોકો તરત ને તરત કાર્યવાહી અથવા ફરજો સેક્રેટરીની જપ્તાની પૂછાય તો આ જપ્તીની કાર્યવાહી બધાને એટલી ઝડપથી યાદ આવી જાય છે કે કાંઈ પણ હોય હપ્તાનું પૂછવું હોય તો એ જપ્તીની વાત લખવા માંડે. એક બે પોઈન્ટ હપ્તાના લખે પછી તરત લખે કે હવે સ્મૃતિપત્ર મોકલે, અંતિમ ચેતવણી પત્ર મોકલે. તમે હપ્તામાં આખી કાર્યવાહી સમજે, આખો પોઈન્ટ આપણે સમજે કે એમાં જપ્તીની કોઈ વાત આવતી નથી. પણ આ કાર્યવાહી એટલી ઝડપથી છે ને, અરે એટલી ઈઝી છે ને કે ઝડપથી બધાને આ યાદ રહી જાય છે. એટલે જ્યારે હપ્તાનું પૂછાય ત્યારે પણ, ફરજો પૂછાય તો પણ બે પોઈન્ટ લખીને પછી ત્રીજા ચોથા પોઈન્ટ તો અંતિમ ચેતવણી સ્મૃતિપત્ર એવું લખવા જ માંડે છે. એ ખાસ યાદ રાખજો, હપ્તામાં ક્યાંય જપ્તી આવતી નથી. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ પોઈન્ટ આ કાર્યવિધિ છે એની સાથે અત્યારે આપણે આ પોઈન્ટ સુધી રાખીએ છીએ. હજી પણ એની અસરો સેક્રેટરીની ફરજો એ બધું બાકી છે, એ પણ આપણે આગળ જોશું અને પછી આને વિગતવાર ચેપ્ટરને સમજશું. અત્યાર પૂરતું અહીંયા રાખીએ છીએ, પણ તમારે આજે લાસ્ટ લેક્ચરમાં હપ્તાનો જે આખો મુદ્દો પૂરો કર્યો એમાંથી તમારે હપ્તાની વ્યાખ્યા મેં તમને ત્યાં કીધી હતી, જોગવાઈ કીધી હતી હપ્તા અંગેની, અને એની જે વિધિ સાત મુદ્દાની છે એ એકવાર લખવાની છે હોમવર્કમાં. એ તમારું આ લેક્ચરનું હોમવર્ક રહેશે. બરાબર, તો આ લેક્ચર અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ અને નવા લેક્ચરમાં જપ્તીનો મુદ્દો જે બાકી છે અને પછીના જે કાંઈ પોઈન્ટ છે એ તરફ આપણે આગળ વધશું અને એને પૂર્ણ કરશું. ત્યાં સુધી સર્વેને નમસ્કાર.